नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आजे आपणे भणीशुं धोरण 4 विषय गणित गम्मत। धोरण 4 मां विषय गणित गम्मत लईशुं, एमां प्रकरण 12 केटलुं भारे अने केटलुं हलकुं, કેટલું ભારે અને કેટલું હલકું, એમાં આપણે ભાગ 1 ભાગ 2 જોયો। ભાગ 1 અને ભાગ 2 જોયો। ભાગ 1 માં તો ત્રાજવા બનાવ્યું અને ઘરની બધી વસ્તુઓનું વજન કરી નાખ્યું। ભાગ 2 માં હાથીનું આપણે વજન કર્યું ને, હાથીનું વજન। તો એ ભાગ બંને જોયા, વજન કરતા આપણે શીખી ગયા અને સાથે સાથે એનાથી પણ સરસ આપણે એનું હોમવર્ક પણ કર્યું। તો આજે આપણે જોઈશું વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ દરમિયાન ભાગ 3, પ્રકરણ દરમિયાન ભાગ 3 જોઈએ। ચલો, ખુરશીનું વજન। ખુરશીનું વજન આપણા કાંટામાં તો ના આવે, હો આ કાંટામાં આવી શકે, પરંતુ હવે આ કાંટો આપણે અહીં ઊભા રહ્યા હતા ને, વજન કરી નાખ્યું ને પહેલા ભાગમાં આપણે, આપણું અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી ખુરશીનું વજન શોધવા માંગે છે। હવે આ ખુરશીને કઈ રીતે આપણે આ કાંટા ઉપર મૂકીશું, મૂકી શકીએ ના, ખુરશીને સ્પેર પાર્ટ જુદા કરીને મૂકી શકીએ, પણ આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો આપણે કદાચ ખુરશીનું વજન કરી શકીએ છીએ, આ વજન કાંટા ઉપર કરી શકીએ છીએ। આપણા આ વજન કાંટા પર આપણે નાની મોટી વસ્તુનું વજન કરી શકીએ છીએ, પરંતુ આ ખાસ આ વજન કાંટાનો ઉપયોગ શેમાં થાય છે, માનવીના એટલે કે માણસોના વજન માટે ઉપયોગ થાય છે। આ વજન કાંટાનો ઉપયોગ માનવીના વજન માટે થાય છે। તો ચલો જોઈએ શું છે। શું તમે તેને આ કરવા માટે રીત સૂચવી શકશો? હવે આનું વજન કરવા માટે કઈ રીતે રીત, આ વજન આના પર થઈ શકે નહીં, તો એ કેવા આવા વજનિયા હોય, કાં તો પેલું આપણે સ્ટીલનું જેના ઉપર બહુ મોટું વજન થતું હોય છે, આપણે નથી જો વાસણોની દુકાનોમાં હોય છે, કે પછી પસ્તી ભંગારવાળાની દુકાનમાં હોય છે, સ્ટીલનું ચોરસ વજન આવે છે ને, અંગ્રેજી કાંટાઓ લખેલા, એ ઇલેક્ટ્રિક વજન કાંટો, શું કહેવાય, ઇલેક્ટ્રિક વજન કાંટો, એના ઉપર આપણે જોઈ શકીએ છીએ। હવે આ જૂના જમાનાનું વજન કાંટો બની ગયું છે, આ અત્યારે વજન કાંટો છે આનો પણ ઉપયોગ થાય છે, પરંતુ આધુનિક યુગમાં ઇલેક્ટ્રિક વજન કાંટાઓના ઉપયોગ કરવામાં આવે છે। આધુનિક યુગમાં ઇલેક્ટ્રિક આધુનિક વજન કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે। તો ચલો જોઈએ, તૂટેલા પથ્થરો। હવે આ ભાઈ છે, ગરીબ છે, એમના જોડે એક પથ્થર હતો, કેટલા કિલોનો હતો, 5, 6, 11, 12 અને 13 કિલોગ્રામનો પથ્થર હતો। જોઈએ, અબ્દુ નામ છે એમનું, આ ભાઈનું અબ્દુ, અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે, તેની દુકાનમાં એક પથ્થર, તેનું વજન 13 કિલોગ્રામનું છે। પહેલાના જમાનામાં જ્યારે વજનિયા નહોતા ત્યારે એ લોકો પથ્થર મૂકીને વજન કરતા હતા, એ લોકો પથ્થર ઉપર વજનનો અંદાજ લગાવી દેતા હતા, વજનિયાના જેવું, તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે। લાકડાના વજન કોઈ લેવા એવું હોય ગ્રાહક, ત્યારે એ પથ્થર તૂટી ગયો છે, 13 કિલોનો હતો, તે લાકડા ખરીદવા આવ્યા હોય તો એ લોકોના માટે વજન મૂકી અને આ રીતે, જો આ બાજુ નથી મૂક્યો અને આ બાજુ લાકડા, એ રીતે ઉપયોગ કરતો હતો। જ્યારે આપણે શાકની લારીએ જઈએ છીએ ત્યારે આ પ્રકારના ત્રાજવા જોઈએ છીએ, ત્યારે 250 ગ્રામ આપણે માંગીએ છીએ, 250 ગ્રામ, ત્યારે એના જોડે વજન નહીં હતો, તો એ કાંકરો કે કંઈક મૂકે છે, બીજું કંઈ, એક પહેલાં તો લોખંડનું વજન મૂકી દે 200 ગ્રામનું, પછી એના ઉપરનું 25 ગ્રામ કે 50 ગ્રામનું વજન ગોતવાનું હોય, ત્યારે એ નાનો પથ્થર કે એના જોડે જો વજનિયા હોય તો વજનિયું મૂકે છે, નહીં તો ખાસ કરીને આપણે વજનના ભારના જેટલો પથ્થર જોવા મળે છે, એ લોકો પથ્થરનો ઉપયોગ કરતા કાં તો બીજો કોઈ વસ્તુનો વજનમાં ઉપયોગ કરી દે છે। તો હવે આપણે જોઈએ શું છે। હવે આ 13 કિલોનો પથ્થર છે એમની જોડે, તો 13 કોઈ લાકડા લેવા આવ્યો હોય, 13 કિલોગ્રામ કે 10 કિલોગ્રામ, તો એ રીતે સામે બીજું વજન મૂકીને સેટ કરતા હતા, ગોઠવતા હતા, હવે એ પથ્થરને શું થયું જુઓ, એક દિવસ આ પથ્થર નીચે પડ્યો, હવે 13 કિલોનો વજનવાળો પથ્થર હતો એ એમના હાથમાંથી છૂટી ગયો, કંઈક વજન કે કંઈક કારણસર એ તૂટી ગયો, નીચે પડ્યો, એટલે એના કેટલા ટુકડા થઈ ગયા, 3 ટુકડા, જુઓ લો 3 ટુકડા થઈ
ગયા કેટલા ગ્રામના? 2 કિલોના, 5 કિલોગ્રામનો અને 6 કિલોગ્રામનો, એમ 3 ટુકડા પડી ગયા, એમ 3 ટુકડામાં વેચાઈ ગયો, 5 કિલોનો, 6 કિલોનો ને 2 કિલો, એમ 3 ટુકડા થઈ ગયા. હવે કરવું શું? હવે કોઈ ખરીદવા આવે ત્યારે આ બધા ટુકડાઓની ઘણી તેમનું સારું હોય તો એ ફટાફટ વજન કરી શકે, ન કે હું એમ કહું કે 3 કિલો લાકડા ખરીદવા છે તો 5 અને 2, 3 કિલો ખરીદવા તો પહેલાં હું 2 કિલોગ્રામ વજન કરીશ અને પછી 1 કિલો ક્યાં કરવા જઈશ? લો ના આવું તો શું કરાય? 1 વજનિયામાં 5 કિલોગ્રામ મૂકવાનું, 2 કિલોગ્રામનો પથ્થર મૂકે એટલે પછી જે લાકડા મૂકે એ લાકડાનું વજન 3 કિલોગ્રામ થઈ ગયું, 2 કિલોગ્રામનો પથ્થર નીકાળી દેવાનો, પછી એ 3 કિલો લાકડા કહેવાય છે. ખબર પડી ગઈ ને? એ રીતે એમ કીધું 7 કિલોગ્રામ, તો 5 અને 2 ભેગા કરીએ તો 7 થઈ જાય, 10 કિલોગ્રામ કરીએ તો 2 વખત 5 5 લઈએ તો થાય, એમ કીધું હોય કે 4 કિલોગ્રામનું તો 6 કિલોનો પથ્થર મૂકીએ, પછી એની સામે 2 કિલોગ્રામનો પથ્થર મૂકીએ અને 4 કિલો લાકડાનું વજન થાય. એ રીતે આપણે ગાણિતિક ભાષામાં એનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો આપણે જોઈએ, પરંતુ અબ્દુ હોશિયાર હતો, જોયું ને મેં કીધું તો ને એ ગણિતમાં બહુ હોશિયાર હતા આપણા જેમ. તેણે આ 3 ટુકડાઓનો ઉપયોગ 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટે લાકડાના વજન માટે કર્યો. 9 કિલો સુધી એમનું વજન ગોત્યું હતું. બોલો, 5 ને 6 11 થાય, સામે 2 કિલોગ્રામનો પથ્થર મૂકે એટલે 9 કિલો સુધી થયું ને. 7 કિલોનું કીધું તો 5 અને 2 નું કરે, 9 8 કિલોનું કીધું 6 અને 2 નું કરે. તો એ રીતે એણે પોતાની સૂઝબૂઝથી આપણા જેમ હોશિયારીથી એણે લાકડાઓનું વજન કરવા લાગ્યો. હવે કોણ આવ્યું છે એમના ત્યાં ઘરાક જોઈએ. અહીં અબ્દુ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ લાકડાનું વજન કરશે? હવે એમાં આપણે ગયા છે 1 કિલો લાકડા ખરીદવા છે, હવે 1 કિલોગ્રામ લાવવું કઈ રીતે? તો એમણે શું કર્યું, 1 ત્રાજવામાં 6 કિલોગ્રામનો પથ્થર મૂકી દીધો, 1 બાજુ 5 કિલોગ્રામનો પથ્થર મૂક્યો અને પછી જે વજન વધ્યું, હવે 6 કિલોગ્રામમાંથી 5 કિલોગ્રામ નીકળી ગયું તો હવે જે વજન વધ્યું કેટલા કિલોગ્રામ? 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામના લાકડા મૂકીએ તો એ લાકડાના વજનને કારણે બંનેમાં સરખું વજન થઈ જશે. આમાં પણ 6 કિલો અને આમાં પણ 6 કિલો, આમાં પણ 6 કિલો અને આમાં પણ 6 કિલો થઈ ગયું ને. જોઈ લે આપણા જેવું જ મગજ દોડાવ્યું છે હો એમણે. હવે શું કર્યું છે, કોણ લાકડા ફરી લેવા આવ્યું છે જોઈએ આપણે. હવે તમે દર્શાવો કે અબ્દુ કેવી રીતે પથ્થરના ટુકડાઓનો ઉપયોગ કરવાનો છે. 5 કિલો, 6 કિલો અને 2 કિલો, 4 કિલોગ્રામ લેવાના છે, 3 કિલોગ્રામ લેવાના છે લાકડા અને 7 કિલોગ્રામ. હવે ચલો કરો, 6 કિલો, 4 કિલોગ્રામ મેં પેલા તમને શીખવાડી જ દીધા હતા બધાય, તો 6 કિલોગ્રામ 4 કિલોગ્રામ છે તો પેલા અહીં 6 કિલોગ્રામનો પથ્થર મૂકીશું, પછી અહીં સામેના ત્રાજવામાં 2 કિલોગ્રામનો પથ્થર મૂકી અને પછી 4 કિલોગ્રામના લાકડા મૂકીશું, થઈ ગયા 6 6. પથ્થર કાઢી લઈશું એટલે આપણને 4 કિલોગ્રામ ના બળતણના લાકડા મળી જશે, 4 કિલોગ્રામ બળતણના લાકડા મળી જશે. તે રીતે ચલો બીજા કોઈ લેવા આવ્યા છે 3 કિલોગ્રામ લાકડા, તો કઈ રીતે કરીશું? આપણી જોડે 5 કિલોનો પથ્થર છે, 2 કિલોનો પથ્થર છે, 5માંથી 2 જાય તો 3 કિલો વજન થાય. ખબર પડી ગઈ યાર. 5 કિલોગ્રામનો અહીં પથ્થર મૂક્યો આપણે, પછી 2 કિલોગ્રામનો પથ્થર મૂક્યો સામેના પલ્લામાં, પછી 3 કિલોગ્રામના લાકડાનું વજન કર્યું એટલે બંને સરખા થઈ ગયા, તો આપણને 3 કિલોગ્રામ બળતણના લાકડા મળ્યા ને. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે એ સરવાળા બાદબાકીમાં ભૂલ ન પડે તો ફટાફટ દાખલા થઈ શકે છે. ખાસ ધ્યાન રાખવાનું, ના ખબર પડે મમ્મી પપ્પાની મદદ પણ લેવાની. અને વજનિયા તો આપણે બનાવી નાખ્યા છીએ. હવે 7 કિલોગ્રામ બહુ સરસ છે, લો 7 કિલોગ્રામ લાકડા લેવાના છે તો હું તો 5 અને 2 કિલોગ્રામનો પથ્થર મૂકી દઈશ, 5 કિલોગ્રામ ને 2 કિલોગ્રામ, તો 7 કિલોગ્રામના લાકડા થઈ ગયા. તો આ રીતે આપણે પથ્થરનો ઉપયોગ કરીને આપણે લાકડા મેળવી શકીએ છીએ. આપણે જ્યારે કઈ દુકાનમાં ગયા હોય, જ્યારે એમના જોડે વજનિયા ન હોય ત્યારે નથી બીજી વસ્તુઓ મૂકીને વજન કરતા. એમ કીધું 200 ગ્રામ વસ્તુ લેવી છે તો 200 ગ્રામનો સાબુ હોય તો 200 ગ્રામનો સાબુ મૂકી અને સામે 200 ગ્રામનું વજન પણ કરી શકે છે. એ જ રીતે પથ્થરો મૂકી એની સામે બીજો પથ્થર ઉમેરી
અને લાકડાનું વજન મેળવી લીધું. તો મેં પણ મેળવ્યું, તમે પણ મેળવ્યું, બહુ સરસ દાખલા છે. તો આ રીતે આપણે દાખલા એટલે કે આ રીતે આપણે વજન કરી શકીએ છીએ. આવડશે ને? ઘરે તો આપણે વજન કર્યા બધી વસ્તુઓનું, કે 1 કિલો કરવું હોય તો 500 500 બે કરીને, એનું થોડું વધારે ઓછું એમ કરીને આપણે બધા કિલો કિલો 2 2 કિલોના વજન કરી દીધા, કોથળીમાં પેક કરીને રેતી કર્યું ને. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે. ટપાલો દેખાય છે, આ બોક્સ તો હવે કે ભાગ્યે જ જોવા મળે છે. ટપાલ તો ભાગ્યે જ કહીએ છીએ. ટપાલ કોઈ મોકલે છે? તમે લખો છો ટપાલ? અત્યારે તો ફટાફટ એની આંગળીઓ દબાઈને મેસેજ કરીએ છીએ. ટપાલ નથી લખતા કોઈને, આખી પોસ્ટકાર્ડ કે પત્ર એવું લખવા બેસતા નથી. અત્યારે તો એ દનાદન મોબાઈલ ઉપર મંડી પડીએ, ફોને કરી દઈએ ને બધું, સામે જ વિડીયો કોલ કરીએ એટલે જાણે આપણે ત્યાં પહોંચી ગયા હોય એવું લાગે છે ને. તો ચલો જોઈએ શું છે. પોસ્ટ ઓફિસ પણ, પોસ્ટ ઓફિસો તો છે જો, બધું કંઈ નથી આવતા. પાર્સલ ને કહીએ છીએ એ બધું તો પોસ્ટ ઓફિસમાં થાય. કંઈ મોબાઈલથી પાર્સલ મોકલી શકાય નહીં કે મોબાઈલની અંદરથી પાર્સલ મોકલી શકીએ છીએ? ઓનલાઈન અત્યારે થઈ ગયું છે, પરંતુ જે પહેલાંની સગવડો હતી એ બધું વ્યવસ્થિત હતું અત્યાર કરતાં પણ. તો જોઈએ શું છે પોસ્ટ ઓફિસમાં. ચલો જઈએ પોસ્ટ ઓફિસમાં આપણે ફરવા. તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો? હા, લોકો ત્યાં શેના માટે જાય છે? પત્ર મોકલવા, પોસ્ટકાર્ડ કે સ્ટેમ્પ ખરીદવા, પેલી ટિકિટ નથી આવતી એ, આંતરદેશીય પત્ર, પાર્સલ મોકલવા, અથવા પૈસાની લેવડ દેવડ, મની ઓર્ડર કરવા માટે પણ જઈએ છીએ. પણ હવે તો આ બધું ઓછું થઈ ગયું છે. ટપાલની કિંમત કેટલી છે? ટપાલની કિંમત કેટલી હોય? 50 પૈસા. આ રીતે લખીએ 50 પૈસા, અને આપણે ગાણિતિક ભાષામાં આ રીતે પણ લખાય. અને આંતરદેશીય પત્રની કિંમત કેટલી? હવે આ બધું તો તમે જોયું જ નહીં હોય, ટપાલ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, આ બધું તો તમે જોયું હશે નહીં. પરંતુ જ્યારે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે મમ્મી પપ્પા બતાવશે, હશે તો પોસ્ટકાર્ડ ને આંતરદેશીય પીળા રંગનું આવે છે, પોસ્ટકાર્ડ વાદળી રંગનું આવે છે, પછી ટિકિટો નાની નાની ગાંધીજીની હોય, પછી રાજીવ ગાંધીની હોય, સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધીની, જવાહરલાલ નહેરુ, એવા આપણા દેશના મહાન નાગરિકોનું પોસ્ટર, ચિત્રોવાળી, સરદાર વલ્લભભાઈ, એવી નાની નાની ટિકિટ હોય જે પાર્સલ ઉપર ચોંટાડવાની આવે એ ટિકિટો. હવે ચલો હું તો ટિકિટ એટલે કે પોસ્ટ ઓફિસમાં ફરી છું, ત્યાં શું શું છે પોસ્ટ ઓફિસમાં ચલો જોઈએ. ભારતીય ડાક, ઇન્ડિયા પોસ્ટ, ટપાલના દર, ટપાલ એટલે કે જે તમે તો ટપાલ જોયું નથી એટલે ટપાલના દર એટલે કે પૈસા, ટપાલની વસ્તુ, ટપાલના દર રૂપિયામાં. આ નિશાન તો તમને ખબર છે ને મેં શું કીધું તું, રૂપિયા કહેવાય, રૂપિયા કહેવાય ને. ફક્ત એક જ ટપાલ 50 પૈસાની. 1 રૂપિયાના પૈસા કેટલા એ પણ મેં તમને શીખવાડ્યું હતું. 1 રૂપિયાના પૈસા 100, અડધો રૂપિયો કહીએ એટલે કે 50 પૈસા, પા તો 25 પૈસા, પોણો રૂપિયો તો 75 પૈસા શીખવાડ્યું હતું ને. તો એ જ રીતે છાપેલી ટપાલના 6 રૂપિયા, ઓરિજિનલ લખીને તૈયાર કરી હોય ને આપણે કોકને સંદેશો મોકલવાની એ, પછી આંતરદેશીય પત્ર 2 રૂપિયા ને 50 પૈસા એટલે કે 2.5 રૂપિયા જોયું ને, 50 પૈસા એટલે 2.5 રૂપિયા. હવે પત્રનું વજન, પાછું વજન કરીને આપણે જ્યારે મમ્મી હોય છે તે રાખડીઓ મોકલવાની હોય છે ત્યારે એમ નથી કીધું માપની મોકલજો, ન કે ટપાલનું વજન વધી જશે તો કુરિયરના પૈસા વધી જશે. એ રીતે 20 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા. પહેલાં 20 ગ્રામનું વજન 5 રૂપિયા જ બરાબર, પછી એમાં બીજા ઉમેરતા જાય તો 2 2 રૂપિયા, પછી એમાં 20 ગ્રામથી વધી જાય. હવે 20 ગ્રામ છે બરાબર મારી જોડે, તો મેં એના 5 રૂપિયા ચૂકવી, પણ મારું તો વજન 25 ગ્રામ થયું તો મારે એના એક્સ્ટ્રા 2 રૂપિયા આપવા પડે, તો એ 25 ગ્રામનું વજન કેટલું થયું? 7 રૂપિયા. ખબર પડી ગઈ ને, આ 25 ગ્રામ વજન થાય તો 7 રૂપિયા થઈ જાય. પછી 25ની જગ્યાએ મારું પાછું કેટલું થયું? 40 ગ્રામ થઈ ગયું. તો પછી પાછા એમાં બીજા 2 રૂપિયા ઉમેરી જાય તો કેટલા થાય? દરેક વધારાના 20 ગ્રામ માટે એ જ રીતે 2 2 રૂપિયા ઉમેરતા જવાનું. હવે પાર્સલનું વજન શું છે? 50 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય, ગમે તેટલાનું હોય, પણ પહેલું પાર્સલ એ 5 રૂપિયામાં, પછી 50 ગ્રામથી વધી ગયું, ચલો 60 ગ્રામથી, તો એમાં 3 રૂપિયા પાછા એડ થઈ જાય એટલે કેટલા થાય? એડ થઈ જાય એટલે કેટલા થાય? 8 રૂપિયા. પછી એ 50 ગ્રામ ને 50 ગ્રામ 100 ગ્રામ થયું,
હવે 150 ગ્રામ, તો પાછા એમાં 5-3 રૂપિયા ઉમેરાઈ જાય, તો પછી એમ 50-50 વધતું જાય, એમ 3-3 રૂપિયા ઉમેરાતા જાય. પહેલા તો આપણે 50 ગ્રામ હોય કે ના હોય, પહેલા સ્ટાર્ટિંગમાં જે વજન કરે એના 5 રૂપિયા આપી દેવાને, એના 5 રૂપિયા આપણે આપી દેવાને, પછી જેમ વજન જાય એમ કરતું જવાનું. માહિતી પત્રક આપેલ ટપાલના દર જુઓ. હવે આના પરથી આપણે દાખલા કરીએ. 50 ગ્રામ વજનના પત્ર પર ટિકિટ ખરીદવાની છે, 50 ગ્રામ વજન વાળો. હવે આ 50 ગ્રામનું જુઓ, બરાબર 20 ગ્રામનું હતું તો એના 5 રૂપિયા, પછી એનાથી વધી ગયા 20 ગ્રામ, એટલે 2 રૂપિયા મેં ચૂકવ્યા, એટલે 40 ગ્રામ થઈ ગયા, બરાબર. હવે પાછું 10 ગ્રામ વધ્યું તો એ વધે કે ઓછું થાય એ કઈ નહીં, 2 જ રૂપિયા ચાર્જ થાય, તો એનો પાછો 2 રૂપિયા, તો મારે કેટલામાં પડ્યું 50 ગ્રામ? 9 રૂપિયામાં. 9 રૂપિયામાં. હવે એ જ રીતે ગણિત ગમ્મતની ચોપડી મોકલવી છે. આકાશ ગણિત ગમ્મત પાઠ્ય પુસ્તક પાર્સલ તેના દોસ્ત રાનીને ચેન્નઈ મદ્રાસ મોકલવા માંગે છે. હવે તેનું વજન કેટલું છે? 200 ગ્રામ પાર્સલનું. તો માહિતી પત્રક જોઈ પુસ્તક મોકલવાની કિંમત શોધો. 200 ગ્રામ છે તો મેં પહેલા 50 ગ્રામના પૈસા 5 રૂપિયા, પછી 150 ગ્રામ વધ્યું એના પાછા 50 ગ્રામ થયું એટલે 3 રૂપિયા, એટલે 100 ગ્રામ થયું. પાછું એમાં 50 ગ્રામ ઉમેર્યું એટલે 150 ગ્રામ થયું. એમાં પછી પાછું 50 ગ્રામ ઉમેર્યું એટલે 200 થયા, તો કુલ કેટલી કિંમત થઈ? મારે 14 રૂપિયા ચૂકવવાના થયા. 14 રૂપિયા ચૂકવવાના થયા. પહેલા 5 રૂપિયા આપ્યા, પછી પાછાના 150 ગ્રામ વધ્યું હતું એના 9 રૂપિયા, એટલે કેટલા થયા? 14 રૂપિયા. તમને ખબર પડી ગઈ ને કેવી રીતે વજન કર્યું? હવે તે જ રીતે આ પાર્સલનો કાંટો બતાવ્યો છે, જુઓ એ 250 ગ્રામનો છે. તો એ જ રીતે આપણે, મેં બતાવ્યું ને 100 ગ્રામ 50 ગ્રામ 50 ગ્રામ એમ 5 વખત લો એટલે 17 રૂપિયાનું વજન થઈ જશે. કેટલીક ટિકિટો આપી છે આ જુઓ. હવે ટિકિટો છે, રાહુલને તેના વજનના પાર્સલ માટે 25 રૂપિયા 25 કિંમતની ટિકિટો જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો, તેને માત્ર 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા અને 10 રૂપિયાની ટિકિટ હતી. આ ટિકિટોને જુદી જુદી રીતે ઉપયોગ કરી 25ની કિંમતની ટિકિટ બનાવવાની છે. હવે 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા અને 10 રૂપિયા આટલી ટિકિટો છે, પણ બનાવવાની છે કેટલી? તો 10 વાળી 2 અને 5 વાળી 1 લઈએ તો એ 25 બને, બરાબર. 5 વાળી 5 લઈએ તો એ 25 બને. 2 વાળી 10 લઈએ, 10 વાળી 1 લઈએ, 5 વાળી 1 લઈએ તો એ 25. ગમે તેમ ટૂંકમાં આટલાનો સરવાળો 25 આવવો જોઈએ. શું તમે 5 અલગ અલગ રીત દર્શાવી શકો? રૂપિયા 25ની કિંમતની ટિકિટોનો ઉપયોગ કરી તેમાં સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે. 25ની તમે 10 ને 25 ગમે તેટલું પણ કરી શકો છો. 1ની 25 ટિકિટો ખરીદે, 2ની પણ ખરીદી શકાય, 5ની પણ, 10ની પણ, આ રીતે અલગ અલગ ટિકિટો ખરીદી શકાય છે. તો હવે જોઈએ આગળ અમારું સાથે વજન. વાર્તા એવી છે, જુઓ દેખાય છે ને કાગડો અને દેડકો. એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. હવે કાગડાએ દેડકાને પકડી લીધો, ખાઈ જશે એટલા માટે, તો એ પોતાનો જીવ બચાવવા માટે છૂટો તો પડવા માટે કંઈક તો કરે. હું કેવી રીતે છટકી શકીશ એમ થાય છે, દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક આઈડિયા સ્ફૂરી, એટલે કે યુક્તિ સ્ફૂરી, એટલે કે આઈડિયા કે આપણે કોકના જોડે કામ કઢાવવા અથવા કોકના ટીચરને પૂછ્યું હોય કે તો લેસન કેમ ભાઈ, તો કેવી આઈડિયા કાઢીએ છીએ છૂટવા માટે, યુક્તિ કરીએ છીએ એમ. તેણે કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે કે તું સરવાળા બાદબાકીમાં સારો છે? જો હા તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું, કે ચલ કે હું તને એક પ્રશ્ન પૂછું કે તું બહુ હોશિયાર હોય તો અંકગણિતમાં સરવાળા બાદબાકીમાં. તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ, તો આપણા બંનેનું વજન કેટલું થાય? મોઢામાં દેડકો છે હો, એ ખોલે તો નીકળે ને. તો કાગડો તો ખબર છે ને, આગળ એક પૂરીવાળી વાર્તા હતી, તમે સરસ ગાઓ છો, શિયાળ પૂરી લઈને જતું રહ્યું એમ. કાગડો તો પોતાની જાતને શું હોશિયાર જ માને કે ના ભાઈ હું તો બહુ જ હોશિયાર છું. તો ડાયા ભાઈ બોલસી, કાગડો ગણતરીમાં હોશિયાર હતો. તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. બોલો, અહીં દેડકો ફસાયેલો છે, મોઢામાં પોતાનો ખોરાક છે અને પોતાની હોશિયારી બતાવવા માટે 650 ગ્રામ અને 145 ગ્રામનું વજન કહેવા માટે ચાંચ
ખોલી, હવે ચાંચ ખોલે એટલે દેડકો એમ કે આ ભાઈ હું તમારો જવાબ સાંભળવા માટે બેસી રહું તમારી ચાંચ ઉપર, એવું રે તો શું થાય તમને ખબર પડી ગઈ ને. હવે જેવી ચાંચ ખુલી એવા દેડકા ભાઈ તો એને ડાય મારીને નીકળી ગયા પોતાનું. ચાંચ ખોલી તે પછી શું થયું તો કાગડાનો શું જવાબ આપવા ઈચ્છતો હતો, કાગડાને જવાબ અપાય ના, એ વખતે શું કરે એને પોતાનો ખોરાક પહેલા ખાઈ લેવાય, પછી વિચારાય, પછી એને વિચારાય. આપણે તો ચાંચ ખોલી જવાબ આપવા માટે કે ભાઈ ના ભાઈ હું તો હોશિયાર, હું તો હોશિયાર, પણ કેવો દોઢ હોશિયાર, દોઢ ડાયો. ચાંચ ખોલી પોતાનો શિકાર પણ ગયો, પોતાનો ખોરાક પણ ગયો અને દોઢ ડાયાગીરીમાં રહી ગયા. તો આવી દોઢ ડાયાગીરી આપણે ન કરવી, આપણે આજુબાજુ એ વખતનું વાતાવરણ જોઈ અને પછી ગમે તેવા પ્રશ્નનો જવાબ ગમે તેમ આપી દેવો જોઈએ નહીં. અમુક વખત આપણે ને આપણે જે સવાલમાં ફસાઈ જઈએ છીએ. ચલો હવે આપણે વજન કરીએ આપણા. હું સ્વસ્થ કે ભરાવદાર, હવે આપણું વજન કરવાનું જુઓ કેવું મંડી પડ્યા છે વજન. આપણા ઘરે કે સ્કૂલમાં કે વજન કરવાનું કેવા ફટાફટ આપણે મંડી પડી છે એને વજન કાંટા પર ઉભા રહી જઈએ અને નીચે નમવા મન જોઈ લઈએ કે આ ભાઈ મારું વજન કેટલું, મારું વજન કેટલું. આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષ વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલ છે. એટલે કે 6 થી 10 વર્ષ એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ધોરણ, 4 વર્ષ સુધીના, પહેલાંથી ચોથા ધોરણ સુધીના લોકોનું વજન કરે છે. તો જોઈએ એમાં નામ છે એક બાજુ, એમની ઉંમર છે, એમની ઊંચાઈ છે, એમનું વજન છે. હવે ટેમ સુલા કેટલા વર્ષની છે? 6. એમની ઊંચાઈ 3 ફૂટ 7 ઇંચ, વજન 16 કિલોગ્રામ. હવે શ્રી કુંત, એ છે એની ઉંમર 10 વર્ષ, એટલે કે તમારા જેવડી લગભગ, તમારાથી એકાદ વર્ષ નાનો આ મોટો હોય. 4 ફીટ 3 ઇંચ એનું વજન, 23 કિલો આના પર કર્યું એટલે. હવે રાબિયા, રાબિયાનું ઉંમર કેટલી છે? 6 વર્ષની છે. એની ઊંચાઈ છે 3 ફીટ 10 ઇંચ, 3 ફીટ 10 ઇંચ, વજન છે 17 કિલો, વજન છે એનું 17 કિલો. હવે વિનિત આવ્યો, વિનિત 8 છે તો એ ત્રીજામાં ભણતો હશે, 8 વર્ષનું. હવે તેની તેની ઊંચાઈ કેટલી છે? 3 ફીટ 11 ઇંચ, વજન છે 19 કિલો ને 500 ગ્રામ, 19.5 એટલે 19 કિલો ને 500 ગ્રામ. હવે કવિતા છે, કવિતા 9 વર્ષની છે, 3 ફીટ 10 ઇંચ, 20 કિલોગ્રામ, કેટલા? 20 કિલોગ્રામ. એનું વજન કેટલું છે? 20 કિલોગ્રામ છે. તો આપણે આપણા ફ્રેન્ડો નું વજન કર્યું એ અહીં લખીશું, ફ્રેન્ડોના નામ, પછી એમની ઉંમર લખીશું, એમની ઊંચાઈ અને એનું વજન લખીશું. જો અહીં મેં લખેલ નથી, તમે તમારા ફ્રેન્ડોનું નામ લખી અને વજન કરજો. શું તમે મારો તંદુરસ્ત ચાટ બનાવી શકશો? હાથી ભાઈને કહે છે કે આ ભાઈ મારો તંદુરસ્ત ચાટ બનાવો, ચલો મારું એ વજન કરો, મારું નામ લખો, મારી ઉંમર, મારી ઊંચાઈ, ફીટ બધું લખો, કે એવું ન ચાલે મારો પણ તંદુરસ્ત ચાટ. પછી કીડી બેન પણ બોલ્યા, હવે મારું એ નામ લખો કે એવું ન ચાલે કે ભાઈ હું 2 મહિના વજન, તમને ખબર છે હાથી ભાઈ કે હું. તો અહીં પ્રાણીઓ પણ પોતાના ચાટ બનાવવાનું કહે છે, જેમ આપણે આપણા ફ્રેન્ડોનું ચાર્ટ બનાવી ને એમનું વજન કરી ઊંચાઈ કરી એમ એ પણ પોતાનું વજન કરવા કહે છે. જોઈએ કોયડો, તમે શું કહો છો? ઉખાણા, કેટલી નારંગી? દરેક નારંગીનું વજન સમાન છે, 2 પપૈયાનું વજન પણ સરખું છે, પપૈયા વજન પણ સરખું હો, પહેલા અને બીજા ત્રાજવામાં વજન એક સમાન છે, પહેલું અને બીજું, એટલે કે આ એક કેરીનું વજન 2 નારંગી બરાબર છે. બરાબર, તો જોઈએ. અને 2 પપૈયાનું વજન, 2 પપૈયાનું વજન કેટલું થયું? 2 નારંગી અને 1 કેરી. બરાબર, તો અહીં કેટલી નારંગીઓ આવશે જોઈએ. ચલો 1 પપૈયું છે, આ 1 પપૈયું છે, તો 1 પપૈયાનું વજન કેટલું? 2 શું છે? 2 નારંગી અને 1 કેરી. તો મેં તો 1 પપૈયાનું વજન માટે 2 નારંગીઓ મૂકી દીધી, ચલો પપૈયાનું વજન થઈ ગયું. બરાબર, હવે કેરીનું વજન કરવાનું છે. તો કેરીનું વજન, તો નારંગી નારંગી કટ થઈ ગયા, નારંગી નારંગી કટ થઈ ગયા,
તો કેરીનું વજન કેટલું? બે નારંગી જેટલું. તો આ કેરીનું પણ બે નારંગીઓ જેટલું વજન થયું કે નહીં? તો કેટલી નારંગી થશે? અહીં ચાર નારંગી મુકાશે. કેટલી ના? બે પપૈયાની અને બે કેરીની. અહીં કેરી કેરી કટ, નારંગી નારંગી કટ, તો કેરીનું વજન બે નારંગી જેટલું. અહીં એક એક કેરીનું, એક પપૈયાનું વજન કરો. એક પપૈયાનું વજન, એક પપૈયાનું વજન બે નારંગી જેટલું થાય. તો અહીં કેટલી નારંગી મુકાશે એ આપણને ખબર પડી ગઈ. હવે શું છે? લખોટીઓ. ત્યાં એક સરખી ત્રણ લખોટીઓ છે, બરાબર. પરંતુ એક લખોટી બે કરતાં થોડી ભારે છે, આ વાળી લાગે છે, અથવા થોડી હલકી હશે. તો ભારે હલકી તમે શોધી અને ત્રાજવાનો ઉપયોગ કરી, અને બે વખત ત્રાજવું આપણે વાપરવું નથી. અત્યારે આપણે આવું બધું તો બહુ વજન કરી લીધું ઘરે, હે ને? તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 12 પૂરું થાય છે. તો પ્રકરણ 12નું આપણે હોમવર્ક મેળવી લઈએ. પ્રકરણ 12માં ભાગ 1 અને ભાગ 2માં આપણે હોમવર્ક કર્યું. ભાગ 1 અને ભાગ 2નું હોમવર્ક આપણે કર્યું. તો ભાગ 3નું હોમવર્ક મેળવી લઈએ. તો ભાગ 3માં આપણે હોમવર્ક કરીશું આખું અ બ અને ક ત્રાજવા સાથે લખીશું. અ બ ક અને પાના નંબર, પોસ્ટ ઓફિસ વાળું પાના નંબર આખું 145 અહીં સુધી લખીશું. તો આપણું હોમવર્ક છે 145 નંબરનું પેજ અને 144 નંબરનું પેજ તાજવા દોરીશું અને લખીશું. ભાગ 1 અને 2 નું હોમવર્ક પણ એક વખત જોઈ લેવું છે. ચલો હું બતાવી દઉં તમને. ભાગ 1માં આપણે શું હોમવર્ક કર્યું? ભાગ 1માં આપણે અહીં ત્રાજવું દોર્યું, પછી આ કોષ્ટક લખ્યો ભાગ 1નો, પછી ભાગ 2માં આપણે આખું પેજ લખ્યું ભાગ 2માં આ લેસન, અને છેલ્લું આપણું આટલું અને આટલું, આ ત્રણેય ભાગનું લેસન વાલા વિદ્યાર્થીઓ છે. તો આપણે કદાચ કોઈ ભાગમાં લેસન લખવાનું બાકી રહી ગયું હોય તો દરેક ભાગનું લેસન મેં બતાવ્યું છેલ્લા ભાગમાં, તો આપણે શાંતિથી અને વ્યવસ્થિત રીતે પૂરું કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. આવજો અને ખાસ લેસન પૂરું કરજો.